નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમ સિક્સ સંચાલકીય અર્થશાસ્ત્ર આજે આપણે યુનિટ ટુમાં માંગની આગાહી અને તેના અનુમાનમાં માંગની આગાહીનો અર્થ અને તેની પદ્ધતિની વિગતવાર ચર્ચા કરીએ માંગ એટલે શું અર્થશાસ્ત્રની દૃષ્ટિએ માંગ એટલે જો કોઈ વસ્તુને જે તે કોઈ વસ્તુ માટે તે ખરીદવાની ઈચ્છા હોય સાથે સાથે એની ખરીદી શક્તિ એ પણ હોય અને ખરીદવાની તૈયારી એટલે કે તેની પાસે તે ખરીદવાની ઈચ્છા સાથે તેની પાસે પૂરતા નાણાં હોવા જોઈએ અને તે નાણાં ખર્ચવાની તૈયારી હોય આ ત્રણેય વસ્તુ માંગનું સર્જન કરે છે તેમ કહેવાય હવે આપણે માંગની આગાહી એટલે શું તે જોઈએ જ્યારે કોઈ પેઢી છે સંચાલક છે તે કોઈ નવી વસ્તુ બજારમાં મૂકે છે ત્યારે જૂની વસ્તુની બજારમાં માંગ કેવી છે તેની સાથે ભવિષ્યમાં નવી વસ્તુ સાથે જૂની વસ્તુની માંગ કેવી રહેશે તેનું અનુમાન કરવું આગાહી કરવી ખૂબ જરૂરી છે આ અનુમાન જેટલું સ્પષ્ટ ચોક્કસ આવે તેટલી જ ધંધામાં મૂડી અંગેના નિર્ણયો રોકાણ અંગેના નિર્ણયો વેચાણ વ્યવસ્થા કિંમત રોકાણ વગેરેના નિર્ણયો લેવામાં સરળતા રહે છે માટે માંગની આગાહી એક અનિવાર્ય છે ફિલિપ કોટલર એક વ્યાખ્યા આપી છે કે પસંદ કરેલા બજારની વ્યૂહરચના અને બાહ્ય પરિબળોના સંદર્ભમાં કંપનીએ કરેલ અપેક્ષિત વેચાણનું ધોરણ એટલી માંગની આગાહી એટલે કે જે બજારની વ્યૂહરચના છે અને બાહ્ય પરિબળો છે તેને ધ્યાનમાં રાખીને અપેક્ષિત વેચાણનું ધોરણ બીજી અમેરિકન માર્કેટિંગ એસોસિએશન્સે પણ વ્યાખ્યા આપી છે કે વેચાણ માટે નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અને અંકુશ બહારના પરિબળોના માર્કા હેઠળ ભવિષ્યના ચોક્કસ સમય દરમિયાન વેચાણનો અંદાજ એક એવો પ્રોગ્રામ છે કાર્યક્રમ આપણે નક્કી કર્યો છે અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે નક્કી કરવામાં આવેલા વેચાણનો અંદાજ ટૂંકમાં હકીકતો ઉપરથી નિર્ણયો તારવીને ભવિષ્ય માટે અનુમાન કરવાની પદ્ધતિ એટલે માંગની આગાહી માંગની આગાહીની પદ્ધતિ બે રીતની છે પરંતુ આ આગાહી બે માટે કરવામાં આવે છે બે સમય માટે કરવામાં આવે છે એક ટૂંકા ગાળા માટેની આગાહી અને લાંબા ગાળા માટેની આગાહી આ આગાહીમાં આ આંકડાઓ મેળવવા માટે માહિતી મેળવવા માટે તેનું વિશ્લેષણ કરવા માટે બે પદ્ધતિથી તેના જે માહિતી છે ડેટા છે તે મંગાવવામાં આવે છે પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ પ્રત્યક્ષ પદ્ધતિમાં પ્રથમ ગ્રાહકોના ઈરાદાની મોજણીની રીત અહીં ગ્રાહકો શું ખરીદવા માંગે છે તે જાણીને વિશ્લેષણ કરવાનું છે ગ્રાહકોની પસંદગી તેમના મંતવ્યો તેમની ખરીદ શક્તિ વગેરેને ધ્યાનમાં રાખીને બધા જ ગ્રાહકો નહીં પરંતુ ગ્રાહકોમાં પણ અમુક ટકા એટલે કે સેમ્પલિંગના આધારે તેમને પ્રશ્ન પૂછવામાં આવે છે અને ગ્રાહકો તરફથી જે ઉત્તર મળે છે તેના આધારે માંગનું અનુમાન કરવામાં આવે છે પરંતુ આ પદ્ધતિ થોડીક ખર્ચાળ છે તેની મર્યાદા એ પણ છે કે ગ્રાહકોની ખરીદી અંગે સાતત્ય જોવા મળતું નથી આ ઉપરાંત જો આ વસ્તુની સાથે અન્ય અવેજી વસ્તુ હરીફ એકમની જો કોઈ વસ્તુ ગ્રાહકને આના કરતાં પણ સારી એવી મળે તો ગ્રાહકો પોતાની ખરીદી અંગે ચોક્કસપણે જણાવી શકે નહીં તો આ પદ્ધતિની મર્યાદા પણ છે બીજી પદ્ધતિ સેલ્સમેનનો અભિપ્રાય કંપની કેટલીક વખત બધા કે કેટલાક સેલ્સમેનના અભિપ્રાયો પૂછે છે કેમ કે તો કેમ કે તેઓ સીધા જ ગ્રાહકોના સંપર્કમાં રહે છે આ સાથે તે પેઢીના કોમ્પિટિટર્સ ડીલર્સ માર્કેટ એન્વાયરમેન્ટ્સ રિટેલર્સ હોલસેલર્સ બધાની સાથે સીધા જ નજીકથી સંકળાયેલા છે આ પદ્ધતિ મોટાભાગે બધી જ પેઢીને અનુકૂળ છે અને સેલ્સમેનો પણ કંપનીમાં કાર્ય કરતા હોવાથી આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે આ પદ્ધતિનો એક મહત્ત્વનો ફાયદો એ છે કે તેઓ ગ્રાહકોના સીધા જ સંપર્કમાં રહેતા હોવાથી માંગની આગાહી સચોટ અને સ્પષ્ટ કરે છે આ પદ્ધતિમાં કેટલીકવાર તેમને સારા પગાર સાથે લાભ વળતર અને વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે ત્યારબાદ ત્રીજી પદ્ધતિ નિષ્ણાતોના અંદાજની પદ્ધતિ આ પદ્ધતિમાં ગ્રાહકોના ખરીદી અંગેના અભિપ્રાયો નિષ્ણાતો પાસેથી મંગાવવામાં આવે છે આવા નિષ્ણાતો કંપનીનું સ્વોટ એનાલિસિસ એટલે કે સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી થ્રેટ્સ વગેરેનું નિરીક્ષણ કરે છે કંપનીના બધા જ પાસા કંપનીની વ્યૂહરચના બજારની પરિસ્થિતિ વગેરેને ધ્યાનમાં રાખીને માંગની આગાહી અને તેનું અનુમાન કરે છે પરંતુ આ પદ્ધતિની પણ કેટલીક મર્યાદા છે નિષ્ણાતો કેવા પાયા ઉપર આગાહી કરે છે તે જાણવું મુશ્કેલ છે આ સાથે પદ્ધતિની સફળતાનો આધાર નિષ્ણાતોની કુશળતા અને અનુભવ ઉપર પણ રહેલો છે ત્યારબાદ બજાર પ્રયોગની પદ્ધતિ આ પદ્ધતિમાં વાસ્તવિક સ્થિતિમાં ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે જો કોઈ વસ્તુ નવી ઉત્પાદિત કરેલી હોય તે વસ્તુને બધા જ બજારમાં કંપની નથી મૂકતી પરંતુ અમુક એવા બજાર પસંદ કરે છે કે જ્યાં વસ્તીની આવકની સપાટી સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ વગેરે એક લગભગ સરખા હોય તેવા બજારમાં અમુક ધોરણે વસ્તુને વેચાણ માટે મૂકે છે એટલે કે તેનો પ્રયોગ કરે છે જેને બજાર પ્રયોગની પદ્ધતિ કહે છે પરંતુ આ પદ્ધતિને પણ એક મર્યાદા છે કે આ પદ્ધતિ ટૂંકા ગાળા માટે ઉપયોગી છે લાંબા ગાળા માટે તે નિરર્થક છે આ સાથે તેઓ ખર્ચાળ પણ સાબિત થાય છે ત્યારબાદ સમય શ્રેણી વિશ્લેષણ સમય શ્રેણી વિશ્લેષણ એટલે તેના નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ પદ્ધતિમાં ભૂતકાળના આંકડાઓને અનુક્રમે ગોઠવવાના છે ત્યારબાદ વેચાણનું ભૂતકાળમાં કેટલું વધ્યું છે કેટલું ઘટ્યું છે તેના આધારે ભવિષ્યમાં અનુમાન કરવાનું છે આવા અનુમાનથી ચાલુ વસ્તુના ઉત્પાદન વેચાણ અને ભાવના આંકડાઓ પણ મળી રહે છે આ પદ્ધતિને ટ્રેન્ડ એન્ડ સાયકલ ટાઈમ સિરીઝ અને ટ્રેન્ડ એન્ડ પ્રોજેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે આ પદ્ધતિને પરિસ્થિતિ નિર્દેશકોની પણ વિશિષ્ટ રીતે તરીકે ઓળખવામાં આવે છે કેમ કે તેમાં ત્રણ નિર્દેશકોનો સહારો લેવામાં આવે છે પુરોગામી સમય શ્રેણી સહગામી સમય શ્રેણી અનુગામી સમય શ્રેણી પૂરોગામી સમય શ્રેણી એટલે કે અર્થતંત્રમાં બનતી કોઈ ઘટનાના બનાવ પહેલાં ફેરફાર પામતા કેટલાક નિર્દેશકોને પૂર્વગામી નિર્દેશકો તરીકે ઓળખાય છે સહગામી સમયશ્રેણી કેટલાક નિર્દેશકોમાં આર્થિક પરિબળોની સાથે જ વધારો કે ઘટાડો થાય તેને સહગામી સમયશ્રેણી કહે છે અને અનુગામી સમયશ્રેણી એટલે કે આર્થિક નિર્દેશકોમાં પરિવર્તન આવી ગયા બાદ ફેરફાર થાય તેને અનુગામી સમયશ્રેણી કહે છે પુરોગામીમાં ઘટના બનતા પહેલાં સહગામીમાં ઘટનાની સાથે અને અનુગામીમાં ઘટના બન્યા પછી નિર્દેશકોમાં જે નિર્દેશકોમાં ઘટના ફેરફાર થયા પછી જેમાં ફેરફાર આપણા પદ્ધતિમાં માંગમાં અનુમાનમાં થાય છે સમયને ધ્યાનમાં લેવાય છે તેને આ પ્રકારની સમયશ્રેણી કહે છે ત્યારબાદ આ પદ્ધતિમાં પણ એક મર્યાદા છે કે આવા નિર્દેશકોને ઓળખવાનું કામ સહેલું નથી આ સાથે આવા નિર્દેશકોને તેજી મંદીની તીવ્રતા પણ દર્શાવી શકતા નથી ટૂંકમાં આ પદ્ધતિ ગાણિતિક દ્રષ્ટિએ છે સાથે સાથે તેના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે ત્યારબાદ છેલ્લી લાસ્ટ રીત સહસંબંધ વિશ્લેષણની રીત આ પણ એક ગાણિતિક રીતે માંગણી આગાહી ચોક્કસ રીતે કરાય છે આ પદ્ધતિમાં મુખ્ય પરિબળો માંગની સાથે કેવા ફેરફારો ધરાવે છે તે સંબંધ દર્શાવે છે આ પદ્ધતિમાં પણ બે સહસંબંધનું નિરીક્ષણ કરવાનું છે સાદો સહસંબંધ અને બહુવિધ સહસંબંધ સાદો સહસંબંધ એટલે જે સહસંબંધમાં વસ્તુની માંગ કે વેચાણ ઉપર એક જ પરિબળ અસર કરે તેને સાદો સહસંબંધ કહે છે દાખલા તરીકે બોલપેનની માંગ સાથે બોલપેનની કિંમત જેને ગાણિતિક દ્રષ્ટિએ વાય બરાબર એ પ્લસ બી એક્સ તરીકે ઓળખાય છે બહુવિધ સહસંબંધ જેમાં વસ્તુની માંગ કે વેચાણ ઉપર એક કરતાં વધારે પરિબળો અસર કરે તેને બહુવિધ સહસંબંધ કહે છે એટલે કે બોલપેનની માંગ સાથે તે જ બોલપેનની કિંમત અવેજી બોલપેનની કિંમત બોલપેનના બદલે પેન્સિલનો ઉપયોગ રિફિલની કિંમત વગેરે જેને ગાણિતિક સૂત્રની દૃષ્ટિએ વાય બરાબર એ પ્લસ બી એક્સ પ્લસ એક્સ વન પ્લસ એક્સ ટુ તરીકે ઓળખાય છે જે વાય બરાબર વેચાણ એક્સ બરાબર વર્ષ એ બરાબર માંગ અને બી બરાબર માંગને અસર કરતાં પરિબળો સી જે છે એ પણ તેને અસર કરતા પરિબળો છે એક્સ વન એક્સ ટુ એ આવનારા વર્ષ પ્રમાણે તેની ગણતરી કરવાની છે ટૂંકમાં આંકડાઓને સૂત્રમાં મુકતા આપણે માંગના આંકડાઓનું અનુમાન કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ ટોપિક આ પ્રશ્નની ચર્ચા પૂર્ણ કરીએ થેન્ક યુ સો મચ